જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ની અંદર એકમ 7 તમે પેટર્ન ભાત જોઈ શકો છો. તેમાં જોઈએ, ઈશા તારું સ્કર્ટ સુંદર છે, મારી મમ્મીએ આ પેટર્ન બનાવી છે. કે આ જે પેટર્ન છે ને એ મારી મમ્મીએ બનાવી, મેં એક કુર્તામાં આવા જ બ્લોકથી બનાવેલી એક અલગ પેટર્ન જોઈ છે. તે કેવી રીતે અલગ હતી? તો એની અંદર જોઈ કે જુઓ, આ પેટર્ન હતી ને એમાં એકવાર ઉપર એકવાર નીચે, એકવાર ઉપર એકવાર નીચે હતું. એવી જ પેટર્ન છે આપણને અહીં જોવા મળે છે. તારા સ્કર્ટમાં પેટર્નનો નિયમ છે, એકવાર બ્લોક ઉપર પછી નીચે આવે, આ જ ક્રમમાં તે આગળ વધે. પરંતુ મારા ભાઈના કુર્તામાં પહેલાં તે બ્લોક ઉપર છે, પછી દરેક વખતે એક ચતુર્થાંશ ભાગ જેટલું ફરે છે. નિયમ એવો છે કે બ્લોક દરેક વખતે ઘડિયાળના કાંટાની દિશામાં એક ચતુર્થાંશ જેટલું ફરે છે. જુઓ, અહીં ફેરવેલું છે, ઉપર બાજુમાં નીચે બાજુમાં, ઉપર બાજુમાં નીચે બાજુમાં, આવી રીતે. ત્યારબાદ આગળ જોઈએ કે પેટર્નને ફેરવું. તો આ બ્લોકને જુઓ, તેની મદદથી અલગ અલગ પેટર્ન બનાવવા માટે તેને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવા માટે 3 ભિન્ન નિયમો બનાવ્યા છે. તેનાથી બનતી પેટર્ન જુઓ. નિયમ પહેલો, એક ચતુર્થાંશ ફેરવીને પુનરાવર્તિત કરો. એકવાર ઉપર બાજુમાં નીચે બાજુમાં ઉપર બાજુમાં. બીજી વારમાં જોઈએ આપણે કે એક દૂત્યાંશ ફેરવવાનું છે, બરાબર? તો ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. અને ત્રીજામાં 3 ચતુર્થાંશ ફેરવવાનું, એટલે કે ઉપર આ બાજુમાં, નીચે બાજુમાં, ઉપર આ બાજુમાં, બરાબર? આવી રીતે તમે પેટર્નની વાત બદલી શકો છો. હવે મહારો, તેના પછી શું આવશે? પહેલાં જુઓ તો અહીંયા આવું છે, બરાબર? બીજામાં પીળો ભાગ અહીંયા બાજુમાં આવી ગયો, ત્રીજામાં પીળો ભાગ આ માંડો આવી ગયો. હવે ચોથામાં હું અહીં એક વર્તુળ દોર્યું, બરાબર? હવે આ ભાગ આમ ત્રાસો થઈ ગયો છે, હવે કેવું આવી જશે? તો અહીંયા આમ સીધો આવી જશે, બરાબર? સીધો ભાગ આવી ગયો. પછી એકવાર પેટર્ન અહીં, એકવાર મીંડું અહીંયા આવશે ને એકવાર મીંડું અહીંયા આવશે. ત્યારબાદ ફરીવાર બીજી એક પેટર્ન દોરવાની છે, તો એમાંય તમારે એક ગોળ દોરવાનું. હવે પેટર્ન છે ને 4 વાર અહીંયા આવી ગઈ, 5મી વાર ફરીવાર આવી રીતે આવશે, બરાબર? એટલે કે આમ આડો લીટો કરવાનો, એકવાર મીંડું અહીંયા ને એકવાર મીંડું અહીંયા, આવી રીતે તમારે પેટર્ન દોરવાની છે. ત્યારબાદ એન આડો એન, એન આવી રીતે આડો એન અને ઊભો એન, આવી રીતે તમારે પેટર્ન પૂરી કરવાની રહેશે. ત્યારબાદ આગળ તમને જે પેટર્ન આપી છે એમાં જુઓ, 4 આડા, 4 આ બાજુ, 4 આ બાજુ. હવે 4 ફરીવાર નીચે આવશે, ઉપર એક ગોળ આવશે. હવે એક ગોળ અહીંયા આવશે ને 4 તમારે અહીં કરવાના રહેશે. ત્યારબાદ અહીંયા છે ચોરસ, બાજુમાં ચોરસ, ઉપર ચોરસ, પછી ક્યાં ચોરસ આવી જશે? તો આ બાજુએ ચોરસ આવી જશે, બરાબર? આવી રીતે તમારે ચોરસ બનાવવાનો રહેશે અને એમાં આવી રીતે બે ભાગ પાડી દે. ફરીવાર નીચે ચોરસ આવી જશે, કે 4 વાર પછી ફરીવાર પહેલાં જેવી પેટર્ન આવી જશે. ત્યારબાદ એફવાળી પેટર્ન, એફ 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 એફ, અને છેલ્લે આપણે જે એફ આવે છે એ કેવો થઈ જશે? તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે એફ છે એ 4 વાર આવી થઈ ગયો, ફરીવાર જે એફ આવશે કેવો હશે? તો એ સીધો એફ આવશે. કેવો આવશે? સીધો એફ આવશે. એટલે અહીંયા આપણે સીધો એફ કરવાનો. ત્યારબાદ જુઓ, પેટર્ન માટે દરેક વખતે 45 અંશના ખૂણે ફરે તો તેના પછી શું આવશે? એફ એફ અને આમાંથી કયો એફ આવે? તો આ એફ આવશે. કયો એફ આવશે? આ એફ આવશે. ત્યારબાદ અહીંયા તમને એલ આપેલો છે, તો એલ તમારે આવી રીતે ફેરવવાનું રહેશે. પી આપેલો છે, તો પીની પેટર્ન પણ આપણે બનાવીશું, તો એમાં પી આવી રીતે ઊંધો થશે. ત્યાર પછી પી છે એ આમ ત્રાસો થશે, બરાબર? પછીનો પી ઊંધો થશે, ઊંધા પી પછી આમ ત્રાસો પી થશે, પછી આમ આડો પી થશે, ફરીવાર આમ ત્રાસો પી થશે, ફરીવાર કેવો પી થશે? ઊભો પી થશે, અને પછી ફરીવાર ત્રાસો પી થશે. આવી રીતે તમારે પેટર્ન પૂરી કરવાની છે. ત્યારબાદ આગળ જોઈએ કે નીચે લાલ લીટીની ડાબી બાજુએ કેટલીક પેટર્ન આપેલી છે. દરેક પેટર્ન માટેનો નિયમ છે, લખવાનો છે, એનો ઉપયોગ કરવાનો છે. અને લાલ લીટીની જમણી બાજુએ આપેલ પેટર્નમાંથી હવે પછી શું આવશે તે નક્કી કરીને તેના ઉપર સાચાની નિશાની કરવાની છે.
જુઓ તો અહીંયા કેવો નિયમ છે, એકવાર સીધું, એકવાર ત્રાસું, એકવાર આડું, તો ફરીવાર કયું આવશે, તો આમ આડું આવશે, બરાબર. સી આડું, ત્રાસું, ઊભું, ફરીવાર શું આવે, ત્રાસું આવે. તો આમાંથી ત્રાસો ભાગ કયો, તો આ ભાગ, બરાબર, એટલે કે આ ભાગ આવશે. ત્યાર પછી જુઓ તો અહીંયા રંગ બદલાય છે, ગુલાબી અહીંયા હતો એ બીજા ઉપર આવી ગયો, હવે આ બાજુ આવી ગયો, તો હવે છે કઈ બાજુ આવશે, તો નીચેની બાજુ આવશે, તો નીચેની બાજુવાળી પેટર્ન એટલે કે આ ભાગ આવશે. ત્યારબાદ જોઈએ સી, કે એની અંદર પહેલાં આવી રીતે, બરાબર, પછી આ ભાગ આમ વળી ગયો, આ ભાગ ક્યાં હતો, નીચે આવી ગયો, ફરીવાર આ ભાગ હતો એ આ બાજુએ આવી ગયો, પછી આ ભાગ અહીંયા આવ્યો તો હવે આ ભાગ અહીંયા આવી જશે, એટલે કે આ પેટર્ન છે એ આવશે. પેટર્ન દરેક વખતે 90 ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે ફરે. જુઓ અહીંયાથી આમ 90 અંશ ફેરો, પછી આ ફરીવાર ભાગ અહીંયા આવી ગયો, આવી ગયો આ ભાગ, એટલે કે 90 અંશ ફરે છે. ત્યાર પછી અહીંયા જે પેટર્ન તમને આપેલી છે, પહેલાં ઊભી, આડી, ઊભી અને આડી ચાર વખત ફરી, એટલે કે 90 અંશના ખૂણે ફેરે છે. તો હવે જે આ આડી છે, ત્યારબાદ કઈ પેટર્ન આવશે, પહેલી જે હશે એવી જ પેટર્ન, એટલે કે આ ઊભી છે એવી પહેલી પેટર્ન જેવી છે એના જેવી તમને જોવા મળશે. ત્યારબાદ આગળ જોઈએ આપણે કે નીચેનાથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેના પર નિશાની કરો તથા તેને સુધારો. તો એ બી સી અને ડી તમને આપેલી છે, એ તમારે દરેક જોવાની છે. જે યોગ્ય નથી હું તમને સીધી રીતે કહી દઉં, તો પહેલાંની અંદર જે આ પેટર્ન છે એ યોગ્ય નથી, એટલે ત્યાં ખોટા નિશાની કરી છે. જુઓ તો બંનેમાં એક સરખું જ છે, તો એ પેટર્ન ન આવે, ક્યાં આવશે, આ ભાગ છે એ નીચે આવશે, બરાબર. બીની અંદર જુઓ તો સૌથી પહેલાં આડી, નીચે આ બાજુએ, ઉપર, આડી, ઉપર છે જગ્યાએ કઈ બાજુ આવે, નીચે આવશે, ક્યાં આવશે, નીચે આવશે. પંખી છે એ ત્રણ વાર ઊભા છે, તો ત્રણ વાર ક્યાં આવે, નીચે આવે, બરાબર ને. તો આપણે અહીં ક્યાં આપણું કરેલી છે, તો આપણે જોઈએ પહેલી વારમાં તે આ જે પાછળની પેટર્ન છે એ વ્યવસ્થિત છે, પણ જે પંખી છે ઉપરની જગ્યાએ ક્યાં આવવું જોઈએ, નીચે આવવું જોઈએ, તો આને આપણે નીચે દોરવાનું. ત્યાર પછી ડીની અંદર જોઈએ તો અહીંયા તમને જુઓ ગોળ આપી છે, તો આપણે અહીં શું કરવાનું હશે, તો અહીં આપણે ગોળ દોરવાનું હશે, નહીં તમારે આ દોરવાનું આવતું નથી, એટલે કે આ જે ભાગ છે એમાં આપણે ગોળ દોરીશું અને ત્રિકોણ છે એ અંદર દોરીશું. ત્યારબાદ જોઈએ જાદુઈ ચોરસ. તમે જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા તે યાદ છે, ચાલો હવે આપણે જાદુઈ ચોરસ બનાવીએ. બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 46 થી 54 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરો. દરેક આની સંખ્યાઓનો સરવાળો કેટલો થવો જોઈએ, 150. આપણે જે સુડોકુવાળી જે ગેમ રમીએ છીએ એ છે. ત્રણ તમારે એવી સંખ્યા લખવાની કે એનો સરવાળો 150 હોવો જોઈએ, અને 46 થી 54 સુધીની સંખ્યાનો તમે ઉપયોગ કરી શકો છો. એમાં સૌથી પહેલાં જોઈએ 46, બરાબર. પછી હું અહીંયા સંખ્યા લખું છું 51, અને અહીં લખું છું 53. 46 53 51 આનો સરવાળો કરો તો 150 થશે. 6 ને 3 9 9 ને 1 10 ની 0 વધી પડી 1, એટલે કે 5 ને 1 6, 6 ને 5 11, 11 ને 4 15 થઈ ગયા. ત્યારબાદ બીજામાં તો 48 50 અને 52, ત્યારબાદ 49 54 અને 47. આ મેં આટલી જે સંખ્યા લખીને દરેકનો તમે જો આડો અથવા ઊભો સરવાળો કરશો તો જવાબ તમને 150 મળશે. ત્યારબાદ નીચે આપેલી જે પેટર્ન છે જો એમાં તમારે 21 થી 29નો ઉપયોગ કરવાનો. દરેક નિયમ કયો કે દરેક હારની સંખ્યાનો સરવાળો 75 થવો જોઈએ. એકવાર જે સંખ્યા વાપરીએ ને બીજી વાર વાપરવાની નહીં. માની લો અહીંયા 25 આપેલા છે, હવે હું અહીંયા 27 વાપરું, નીચે 23 વાપરું, થઈ ગયા 75. 7 ને 5 12, 12 ને 3 15 નો 5 વધી પડી 1, 6 ને 1 7 થઈ ગયા. ત્યારબાદ બીજી સંખ્યા લખું તો 26 21 અને 28. 8 ને 1 9 9 6 15 નો 5 વધી પડી 1, બરાબર. 6 ને 1 વધી એટલે કે 7 75 થઈ ગયા. હવે આપણે આમ ગોઠવતું જવાનું. 26 27 કેટલા થયા, 20 ને 20 40, 40 ને 47, 48 49 50, 50 ને 3 53. 75 માંથી 53 બાદ કરો તો 75 - 53 આપણે કરીએ, 5 માંથી 3 જાય 2, 7 માંથી 5 જાય તો
3 એટલે કે અહીં કઈ સંખ્યા આવશે તો સોરી અહીંયા 2 આવશે, 7માંથી 5 જાય તો 2 એટલે કે અહીં 22 આવશે બરાબર. ત્યારબાદ 21 અને 25નો સરવાળો 2 2 4 4 5 ને 1 6 એટલે કે 75માંથી આપણે કેટલા બાદ કરવાના, 46 બાદ કરવાના, તો કેટલા વધશે તો 29 આવશે. અને છેલ્લે જે સંખ્યા નથી આવી 21 22 23 24 નથી આવી, છેલ્લે શું આવે 24 આવશે. આવી રીતે આપણે સુડોકુ તૈયાર કરવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે જાદુઈ ષટકોણ બરાબર. આપેલ ષટકોણમાં સંખ્યાઓની પેટર્ન જુઓ, તેની દરેક બાજુ પર 2 વર્તુળ તથા 1 ચોરસખાનું છે. દરેક ચોરસખાનામાં તમને જે સંખ્યા મળે છે તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાઓનો ગુણાકાર છે બરાબર. એટલે કે ચોરસખાનામાં જે સંખ્યા મળે છે ને એ તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાઓનો ગુણાકાર છે. તો જોઈએ આ ષટકોણ છે, વર્તુળમાં આપેલી સંખ્યાનો ગુણાકાર એટલે કે 13 5 65 14 5 70 14 7 98 70 20 10 × 7 એટલે કે 10 7 70 અને 2 2 20 13 2 26 આવી રીતે તમને અહીં ગુણાકાર કરીને આપેલું છે. 13 5 65 7 2 70 બરાબર. તો નીચે આપેલા ષટકોણને પૂરો કરવા માટે નીચે ઉપર મુજબના નિયમનો ઉપયોગ કરો. તો એમાં સૌથી પહેલાં જોઈએ તો 11 6 કેટલા થશે 66, 11 9 99 કેટલા, 9 9 108 થાય તો 12 12 9 108 એ રીતે 7 12 × કેટલા કરીએ તો 84, તો 12 7 84 17 7 17 કેટલા થશે તો 17 17 થશે. આપણે જોઈએ છીએ 119 તો અહીંયા લખવાનું અને 17 6 102 એ રીતે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરશું ક્યાંથી તો અહીંયાથી બરાબર. 64 અને 4 64ને કેટલા ભાગ્યા 4 કરીએ, કેટલા ગુણ્યા 4 કરીએ 64 આવે તો 16 16 4 64 આવી ગયા. હવે આગળ આપણે એ જોવાનું કે અહીંયા તમને 16 મળી ગયા, 16 8 કેટલા થશે 16 8 તો 128 બરાબર. ત્યારબાદ 8 8 64 હવે કેટલા 8 8 104 થાય તો 13 8 104 થશે એટલે 13 મળી ગયા. હવે જવાબ 78 આવે, કેટલા તે કેટલા 13 78 તો 13 6 78 તો અહીંયા 6 4 ને 24 જવાબ તમને મળી જશે. ત્યારબાદ આગળ જોઈએ સંખ્યાઓ અને સંખ્યાઓ, તેમાં જોઈએ 24 19 અને 37 તો 37 24 અને 19 ગમે એ ક્રમમાં સરવાળો કરો જવાબ શું આવે સરખો જ આવે. 215 120 અને 600 તો 600 215 ને 120 એટલે કે ક્રમ બદલ્યો છે. શું તેઓ સમાન છે તો આપણે લખીએ હા. આ જ રીતે ખાલી સ્થાનની પૂર્તિ કરો. જુઓ અહીંયા તમને 14 આપેલા છે અને 2 ખાલી જગ્યા આપેલી છે. તો પહેલાંમાં હું અહીંયા તમને ચોરસ કરીને આપું છું અને બીજામાં ગોળ. ચોરસમાં કેટલા 34 છે તો અહીંયા ચોરસમાં કેટલા આવે 34, અહીંયા ગોળમાં કેટલા આવે 20, અહીંયા ગોળમાં આવશે 20. એ રીતે અહીંયા 42 ફૂલ કરીને આપેલા છે. તમારે 65 ત્રિકોણમાં 65 લખવાના અને આવું પંચકોણ દોરીને તમારે એમાં કેટલા લખવાના 80 લખવાના. ત્યારબાદ 200 અને 300 તો અહીંયા તમારે એવો આકાર દોરીને 200 અને 300 કરવાના. 400 જેવો આકાર છે ને તમારે અહીંયા દોરીને કરવાનો. હવે આ જુઓ કે 48 × 13 તો 13 × 48 થશે બરાબર. તો આગળ એની અંદર આપણે જોઈએ ને 13 × 48 દાખલો, તેમાં 104 જવાબ આવે. શું આવશે 104 જવાબ આવશે એટલે કે આ જે છે ને એ ખોટું છે. અહીંયા બરાબરની આપણે બીજી બાજુએ 13 ન લખી શકીએ, 13 આપણે ક્યાં લખવા પડે આગળ લખવા પડે. તે સાચું છે કે ખોટું તપાસો તો આપણે જોઈએ 13 ખોટું છે. ત્યારબાદ 1 સમાન ડાબેથી કે જમણેથી, 121માં તમને કોઈ વિશિષ્ટતા દેખાય તો હા જુઓ એનો શરૂઆત અને અંત બંને 1થી થાય છે. જુઓ તેને આગળથી કે પાછળથી, સીધી કે ઉલટી વાંચીશું તો એ 1 સમાન જ છે. પાછળથી વાંચીએ તો 121 વાંચાય, આગળથી વાંચીએ તો પણ 121. શું તે માત્ર સંખ્યા છે? અરે હા, તે જમણી તરફથી ડાબી તરફ પણ 121 જ છે. ત્યારબાદ ચાલો આપણે આવી સંખ્યા કેવી રીતે મેળવાય તે જોઈએ. કોઈ એક સંખ્યા લો જેમ કે 43,
હવે આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો તો 3 આગળ ને 4 પાછળ એટલે કે 34. હવે બે આ સંખ્યાનો સરવાળો કરો, 77 થયું. 77 એક વિશિષ્ટ સંખ્યા છે, તેના જેવી બીજી ઘણી સંખ્યાઓ પણ આવે છે. આપણે સંખ્યાને પાછળથી આગળ લખીને ઉલટી કરેલી છે. ત્યારબાદ એક બીજી સંખ્યા લો, જેમ કે 48. આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો તો 84 થશે. આ બે સંખ્યાનો સરવાળો કરો તો 132 મળશે. શું તે વિશિષ્ટ સંખ્યા છે? નથી. તો શા માટે નથી? ચાલો, શા માટે નથી એ આપણે કહેવાનું છે. તો આપણે જોઈએ સૌથી પહેલાં કે તમે જે બે સંખ્યા લીધી 48 અને 84, બરાબર, એનો જવાબ આપણને કેટલો મળે છે? 132 મળે છે. તો જવાબમાં આપણે જોઈએ ને 132 આવે છે, કે 77ની જેમ આગળથી અથવા પાછળથી વાંચીએ તો એક સરખી આવતી નથી. એટલે કે 132ને આપણે ઊંધા કરીએ તો કેટલા થશે? 2, 3 અને 1, એટલે કે 231 થશે. એટલા માટે વિશિષ્ટ સંખ્યા નથી. કારણ કે ઉલટી વાંચવાની જો શરૂઆત કરીએ તો આપણને અલગ જવાબ મળે છે. ચાલો આ જ રીતે આ સંખ્યાથી આગળ વધીએ. 132 આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો તો 231. આ બે સંખ્યાઓનો સરવાળો કરો, 363. તો આ પાછી કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. તેથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક વાર વિશિષ્ટ સંખ્યા મેળવવા માટે વધુ ગણતરીની જરૂર પડે છે. હવે તમે નીચે આપેલ સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરવવાનો પ્રયત્ન કરો, કે તમારા 3 સંખ્યા છે એને વિશિષ્ટ રૂપમાં ઉપપ્રમાણે ફેરવવાનું જાતે કરવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ તો જવાબની અંદર તમને કહું ને, પહેલી સંખ્યા છે વિશિષ્ટ નથી આવતી, બીજી છે એ વિશિષ્ટ સંખ્યા આવશે, અને ત્રીજી સંખ્યા છે એ પણ વિશિષ્ટ સંખ્યા આવશે. તમે જોઈ લેજો, બરાબર. હવે આપણે શબ્દોને વિશિષ્ટ રીતે લખીએ. NOLEMONS એટલે કે નો લેમન, નો મેલન, સ્ટેપ નોટ ઓન પેટ્સ. તમે જોયું કે તેને બંને બાજુએથી, ડાબી બાજુએથી અથવા જમણીએથી વાંચવામાં આવે તો તે સમાન છે, બરાબર. પેટ્સ અને પેટ્સ, સ્ટેપ તો સ્ટેપ, નો ઓન, બરાબર, લેમન્સ તો મેલન. તો હવે કેટલાક એવા શબ્દો શોધો જેને સીધા કે ઉલટા સમાન રીતે આપણે વાંચી શકતા હોવા જોઈએ. તો આપણને ખબર છે એવા શબ્દો આવે તો ઇવિલ, ઓલિવ, ગમે એવા શબ્દો છે એ આપણે લખવાના છીએ. આજે આપણે અહીં સુધી રાખીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.